ફ્રેન્ડ, આજના વિડીયોમાં આપણે ધોરણ 7ના અંગ્રેજીના સંપૂર્ણ સોલ્યુશન વિશેની ચર્ચા કરવાના છે. જે નિદાન કસોટી ચાલી રહી છે એના સંપૂર્ણ સોલ્યુશન વિશેની ચર્ચા કરવાના છે. તો શરૂ કરીએ આજનો વિડીયો. પ્રશ્ન એક કંઈક આ રીતે હતો કે નીચે આપેલા શબ્દોમાંથી રિધમ વર્ડ શોધો. રિધમ વર્ડ્સ તમારે શોધીને કહેવાનું છે. તો રિધમ વર્ડ્સ એટલે જ્યાં સરખા સરખા શબ્દ આવતા હોય, છેલ્લા બે સ્પેલિંગ સરખા હોય અથવા તો ઉચ્ચાર પણ સરખો હોય તેવા શબ્દ ગોતીને શોધવાનો છે. વ્હાઇટ, તો વ્હાઇટનો રિધમિંગ વર્ડ થાય કાઇટ. તમે જોઈ શકો છો વાઈટ કાઈટ, તો ઈટ ઈટ સરખું આવ્યું. લોંગ સોંગ, ડ્રુ ફ્રુ ફેલ ટેલ બેલ. તો આ રીતે પ્રશ્ન એકના સોલ્યુશન હતું. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન ટુ તમે જોઈ શકો છો કે નીચે આપેલા પ્રશ્નનો ટૂંકમાં જવાબ આપો. તો આ પણ તમને તમારા પાઠ્યપુસ્તક અંદરથી સ્વાધ્યાયના પ્રશ્નમાંથી મળી શકે છે. પ્રશ્ન ત્રણ, પ્રશ્ન બે ક પણ જોઈ શકો છો કે સાચા અથવા તો ખોટું લખો. તો આ પણ તમને તમારા ચોપડીમાંથી પૂછેલા છે, એટલે આ પણ તમને તમારો જાતે સોલ્યુશન કરી શકો છો. પ્રશ્ન બે બે અ કંઈક આ રીતે હતો, જોડકા જોડો. તો લોંગર લે, તો લાંબા પગ હોય તો શું કરી શકે? તો લાંબા પગ હોય તો કેન રન ફાસ્ટ. શાર્પર આઈસ હોય તો કેન સી વાર, લાંબુ જોઈ શકે. બિગર બેલી હોય, લાંબુ પેટ હોય તો એ શું કરી શકે છે? તો કેન ડ્રિંક મચ વોટર, તો એ કેન બી મચ વોટર. બિગ બેલી, બેલી એટલે પેટ, તો લાંબુ વધારે પાણી પી શકે છે. અને સોહાનસેન, તો સોહાનસેન વોન્ટેડ ટુ મેરી ધ પ્રિન્સેસ, એટલે કે સોહાનસેન જે હતો એ પ્રિન્સેસ સાથે લગ્ન કરવા માગતો હતો. પ્રશ્ન એક બ પણ આ રીતે હતો કે નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય પસંદ લખવાનું છે. તો તેજસ્વની બાઈક, તો આમ તમે જોઈ શકો તો જાયન્ટ વેર ક્રુઅલ, જાયન્ટ કેવો લાગતો હતો? ક્રુઅલ જેવો લાગતો હતો. તેજસ્વની બાઇકલ ખાલી જગ્યા ઇન અ કલર, તો તેજસ્વીની બાઇકલ કેવા કલરની હતી? તો તેજસ્વની બાઇકલ રેડ ઇન કલર. ધ કિંગ વોઝ અ મેજિશિયન, ધ કિંગ વોઝ મેજિશિયન. ધ બાઇસિકલ હેડ અ ખાલી જગ્યા બટન, તો એની બટન કેવું હતું? તો કે બ્લુ કલરનું બટન હતું. તો આ રીતે પણ તમે પ્રશ્નનું સોલ્યુશન કરી શકો છો. પ્રશ્ન એક આ રીતે હતો કે સાચા સ્પેલિંગ તમારે શોધીને લખવાનું. તો પહેલો પ્રશ્ન હતો વિલેજ, તો વિલેજનો સાચો સ્પેલિંગ આ રીતે થાય છે વિલેજ, તો વિલેજનો સાચો સ્પેલિંગ આ રીતે થાય વિલેજ. ત્યાર પછી છે યસ્ટરડે, તો વાય ઈ એસ ટી ઈ આર, તો યસ્ટરડેનો સાચો આન્સર આ રીતે છે. ડિફરન્ટનો સાચો આન્સર આ રીતે છે. બ્રેકફાસ્ટ બી આર ઈ કે બ્રેક બ્રેકફાસ્ટ, તો બ્રેકફાસ્ટનો આન્સર આ રીતે મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે સંપૂર્ણ સોલ્યુશન જોઈ શકો છો. પ્રશ્ન ત્રણ આ કંઈક આ રીતે હતો, તમને એક માહિતી આપેલી છે, એ માહિતીમાંથી તમારે સાચો આન્સર શોધીને લખવાનું છે. તો પહેલો પ્રશ્ન કંઈક આ રીતે, તો વુઝ વિઝિટ કાર્ડ ઇઝ ધીસ, એટલે કે આ કોનું વિઝિટ કાર્ડ છે? તો તમે જોઈ શકો છો મિસ્ટર શારદા મોદી, તો આ શારદા મોદીનું વિઝિટ કાર્ડ છે. વોટ અ મિસિસ શારદા મોદી, શારદા મોદી શું હતા? તો અહીં જોઈ શકો છો શારદા મિઝી વોઝ અ મેયર, શારદા મોદી શું હતા? મેયર હતા. રાઇટ ઓફિસ નંબર ઓફ મિસિસ શારદા મોદી, શારદા મોદીનો મોબાઈલ નંબર અથવા તો ઓફિસનો નંબર લખવાનો. તો આ જે નંબર છે એ ઓફિસનો નંબર છે, તો તમે એનો ઓફિસ નંબર લખી શકો છો 2026704444. તો આ રીતનો શારદા મોદીનો નંબર છે. ઇઝ મિસિસ શારદા મોદી ગ્રેજ્યુએટ, શારદા મોદી ગ્રેજ્યુએટ હતા, ભણેલા હતા? હા, તો અહીંયા એની LLBની ડિગ્રી છે, તો હા એ ગ્રેજ્યુએટ હતા. પ્રશ્ન ત્રણ આ રીતે હતો કે એક ડાયલોગ સ્પીચ આપેલી છે, ડાયલોગ સ્પીચનો તમારે સંવાદ પૂર્ણ કરવાનો છે. તો જર્નાલિસ્ટ સેઝ કોંગ્રેચ્યુલેશન રૂત્વા, તો તમને આનંદ આપે તો તમને શુભેચ્છા પાડે તો તમે શું કહો? થેન્ક યુ. તો ઋત્વા કહે છે થેન્ક યુ. હવે જર્નાલિઝમ પૂછે છે હાઉ ડુ યુ ફીલ આફ્ટર વિનિંગ ધ રેસ, તો તમે રેસને જીતી ગયા પછી કેવું અનુભવ કરો છો? તો ક્વાઇટ ફાઇન, સારો અનુભવ કરું છું. પછી નીચે તમને પૂછેલું છે કે 1 AM to 12, એટલે કે તમે કેટલા યર્સ, હાઉ ઓલ્ડ આર યુ, તું કેટલા વર્ષ જૂની છે? તો એ કહી શકે છે કે એક થી 1 to 12 યર્સ જી જૂની છે. નીચે આપેલા કોષનો ઉપયોગ કરી પ્રશ્ન બનાવવાનો છે. તો હાઉ મેનીથી જો તમે પ્રશ્ન બનાવો તો ત્યાં સંખ્યા નીકળી જાય. તો હાઉ મેની ડીડ ધે બાય અ કાઇટ, હાઉ મેની ડીડ ધે બાય અ કાઇટ, તો આમાંથી હાઉ મેની નીકળી જાય. હુ વડે પ્રશ્ન પૂછો તો રિયા નીકળી જાય. તો હુ સેંગ અ સોંગ, કોણ સોંગ ગાઈ રહ્યું છે? અને તેજસ્વીની લાઈક હર બાય, તેજસ્વીનીને શું ગમે છે? તો ત્યાં બાઇસિકલ નીકળી જાય, તેજસ્વીનીને બાઇસિકલ ગમે છે. હવે
અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે, તમને આડા અવડા પ્રશ્નો આપેલા છે અને કે ભાઈ જંબલ પાર્ટ્સ આપેલું છે, જંબલ પાર્ટ્સમાંથી તમારે યોગ્ય બનાવવાનું છે. તો હી, તો તમે જોઈ શકો છો, હી થોટ ફોર અ લોંગ ટાઈમ, તે લાંબા સમય સુધી વિચારતો રહ્યો. હી વોઝ ડુઈંગ હિઝ હોમવર્ક, તે પોતાનું હોમવર્ક કરી રહ્યો હતો. ત્યાર પછી તમારે એને શબ્દકોષમાં જોડવાના છે. તો એબીસીડીમાં તમે જોઈ શકો છો, જે સૌથી પહેલાં આવે તો જે જે જે, જે પછી ઓ આવે તો ઓ, પછી યુ આવે તો યુ, ત્રણમાં આપેલો છે યુ યુ યુ. ત્યાર પછી આઈ પહેલાં આવે એટલે આ જ્યુસ પહેલાં આવજો, પછી એમ આવે તો એમ, અને પછી એન આવે તો એન. તો આ રીતે પ્રશ્ન થવાનું તમે જોઈ શકો છો. અલગ પડતા શબ્દ, તો ટોમેટો એટલે ફળનું નામ, એપલ એટલે ફળનું નામ, મેંગો એટલે ફળનું નામ, અને ગુવાવા એટલે આ શાકભાજીનું નામ છે, તો એ અલગ પડે છે. પછી શૂઝ, સ્લીપર અને સેન્ડલ, આ બધા પગમાં પહેરવાના વસ્તુ, સોક્સ એ અલગ વસ્તુ પડે છે, એની જે લીટી છે. હવે નીચે આપેલા બિલનો અભ્યાસ કરીને તમારે નીચે આપેલા પ્રશ્નનો જવાબ આપવાનો છે. તો પહેલો પ્રશ્ન કંઈક આ રીતે હતો, હાઉ મેની આઈટમ્સ આર ધેર ઇન અ બિલ, કેટલી આઈટમ છે બિલ અંદર. તો તમે જોઈ શકો છો બિલ અંદર કેટલી આઈટમ છે, એક બે અને ત્રણ, તો ત્રણ આઈટમ છે. હુ બોટ સન મોબાઈલ, તો રૂહી પઠાન. કોણે સન મોબાઈલ ખરીદ્યો, તો રૂહી પઠાન બોટ સન મોબાઈલ, રૂહી પઠાને સન મોબાઈલ ખરીદ્યો છે. વોટ ઇઝ પ્રાઇઝ ઓફ ધ મોબાઈલ કવર, મોબાઈલ કવરની પ્રાઇસ શું છે, તો તમે જોઈ શકો છો મોબાઈલ કવરની પ્રાઇસ છે 100 રૂપિયા. વેન ડીડ રૂહી બાય મોબાઈલ, જય મોબાઈલ સ્ટોરમાંથી ખરીદ્યો છે. રાઇટ ડાઉન ધ ટોટલ બિલ, તો ટોટલ બિલ અહીંયા આપેલું છે કે 9,850 રૂપિયાનું ટોટલ બિલ થાય છે. હવે તમને એક આ ચિત્ર આપેલું છે, ચિત્ર ઉપરથી તમારે વર્ણન કરવાનું છે. તો આ એક છે ને ડ્રોઈંગ બુક, ડ્રોઈંગ રૂમ છે. તો ડ્રોઈંગ રૂમમાં શું શું જોવા મળે છે, તો કંઈક ચેર છે, તો ચેર છે, ટેબલ છે, સોફા છે, વોચ છે, ગુલદસ્તો છે, પિક્ચર લગાવેલું છે, ફેન છે, અને એક કેલેન્ડર પણ છે. તો આ રીતે તમે તમારી ભાષામાં વર્ણન કરી શકો છો. ત્યાર પછી પાંચ અ આપેલો છે નિબંધ, તો એ પાંચ અનિબંધ પણ તમે તમારી ભાષામાં વર્ણન કરવાનું છે. અને નીચે તમને ફકરો આપીને પેરેગ્રાફ પૂછેલા છે, તો પેરેગ્રાફમાંથી તમને અહીં આન્સર આપેલા છે તે જોઈ શકો છો અને તમે લખી શકો છો. અને ત્યાર પછી તમને કોષમાં આપેલાનો ઉપયોગ કરી તમારે અર્થપૂર્ણ પત્ર લેખન કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે ધોરણ 7ના નિદાન કસોટીનું સંપૂર્ણ સોલ્યુશન તમે જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો સુધી શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.